નમસ્કાર, જબ કચ વાયરલમાં આપનું સ્વાગત છે. રશિયા અને યુક્રેનના યુદ્ધથી જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે દર્શક મિત્રો, તેનાથી વિદ્યાર્થીઓની સાથે સાથે ભારતમાં રહેતા વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. તમામ વાલીઓના જીવ તાળવે ચોંટાયા હતા. જે પ્રકારની હિંસક ઘટનાઓ અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા, તેના કારણે સ્વાભાવિક રીતે જ પોતાના જીવનું જોખમ વિદ્યાર્થીઓને પણ દેખાઈ રહ્યું હતું. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ ગઈ જ્યારે વિદ્યાર્થીઓને ઇન્ડિયન એમ્બેસી દ્વારા કહેવામાં આવ્યું કે આસપાસના દેશની બોર્ડર ઉપર તમામ વિદ્યાર્થીઓએ પહોંચવાનું શરૂ કરવું જોઈએ. આવી સ્થિતિમાં દર્શક મિત્રો, જ્યાં વધુ ભયાવહ સ્થિતિ હતી ત્યાંથી વિદ્યાર્થીઓને બોર્ડર ઉપર પહોંચવું ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. અહીં આવી પરિસ્થિતિઓમાં એવા ઘણા સમાચાર, એવી ઘણી ખબરો જે માનવતાને શરમસાર કરી દે તે આપણી સામે આવી. પણ કેટલીક એવી ખબર પણ દર્શક મિત્રો સામે આવી જે આશાઓ વધારી રહી છે. જી હા, યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ફસાયેલ ભારતીયોમાં મિત્રતાની મિસાલ બન્યો ઉત્તર પ્રદેશનો મોહમ્મદ ફૈઝલ. કારણ કે રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારત પહોંચવાની તક મળી, તેમ છતાં પણ યુક્રેનમાં ફસાયેલ ફૈઝલે મિત્ર કમલ માટે ફ્લાઇટને છોડી દીધી. આ એક એવો સમય છે દર્શક મિત્રો, જ્યાં જિંદગી અને મોતની વચ્ચે સૌ કોઈ ફસાયેલા છે. સૌ કોઈ ભારત પરત આવવા માટે આતુર છે. કંઈ પણ કરીને લોકોને ભારત આવવું છે. એવામાં મિત્ર માટે પોતાને મળેલી ફ્લાઇટ છોડી દેતા યુપીના બે મિત્રોની જે આ મિત્રતા છે તે બની મિશાલ. તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે આ બંને મિત્રોની દાસ્તાન. જાણીએ આ મિત્રોની કહાની અંગે ડિટેલમાં. દર્શક મિત્રો, યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે માનવીય વિટંબણાઓની સાથે સાથે માનવતાની મહેકભરી કહાનીઓ પણ જોવા મળી રહી છે. જી હા, વાત છે ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના મોહમ્મદ ફૈઝલ અને વારાણસીના કમલસિંહ રાજપૂતની. આ બે મિત્રોની આ વાત છે. બીબીસીના રિપોર્ટ અનુસાર ફૈઝલને યુક્રેન પર થયેલ હુમલા પહેલા ભારત પાછાવાની, ભારત પરત ફરવાની તક મળી હતી, પરંતુ તેને પોતાની સાથે ભણતા મિત્ર કમલ માટે ફ્લાઇટ જતી કરી અને હવે બંને દોસ્ત રોમાનિયાની શરણાર્થી શિબિરમાં દેશમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બંને મિત્રો યુક્રેનમાં એમબીબીએસની સ્ટડી કરવા માટે ગયા હતા. સમગ્ર મામલે જો ડિટેલમાં આપણે વાત કરીએ ને તો અહેવાલો અનુસાર ફૈઝલને ભારત પાછા ફરવા માટે 22 ફેબ્રુઆરીએ પછીના દિવસની ફ્લાઇટની ટિકિટ મળી ગઈ હતી, પરંતુ કમલસિંહને ટિકિટ ન મળી હતી, જેથી તેઓ નિરાશ થઈ ગયા હતા. પોતાના દોસ્તને ઉદાસ થયેલ જોઈને ફૈઝલે કહ્યું કે તે ફ્લાઇટમાં નહીં જાય. બીબીસી સાથે વાત કરતા દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ટેલિફોનિક વાતચીતમાં કમલસિંહે જણાવ્યું કે એવા સમયે કે જ્યારે બધા લોકોને અહીંથી ભાગી જવાની પડી હતી, સૌ કોઈને પોતાનો જીવ વહાલો હતો, કે આપણે જાણીએ જ છીએ કે પોતાના જીવને સૌ કોઈ પહેલી પ્રાયોરિટી આપે, જ્યારે એવા સમયે ફૈઝલે પોતાની ફ્લાઇટને છોડી દીધી પોતાના મિત્ર માટે. આ અંગે કમલસિંહનું કહેવું છે કે એના માતા અને પરિવારના અન્ય લોકોના કોલ આવ્યા હતા કે 23 ફેબ્રુઆરીએ ફ્લાઇટ છે, પરંતુ ફૈઝલે ઘરના લોકોને સ્પષ્ટ કહી દીધું કે તે ભારત નથી આવતો. ફૈઝલને મેં કહ્યું હતું કે જતો રહે, હું આવી જઈશ, પરંતુ તે મને છોડીને ન ગયો. ફૈઝલની વાત કરીએ દર્શક મિત્રો તો તે પોતાના ફ્લાઇટને જતી કરવાના આ નિર્ણયને યોગ્ય ગણાવે છે. જી હા, મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેણે કહ્યું કે કમલ અને હું 11 ડિસેમ્બર 2021 યુક્રેનના કીવમાં પ્રથમ વખત મળ્યા હતા. હું કતાર એરલાઇન્સ દ્વારા ગયો હતો, જ્યારે કમલ ફ્લાઇટ દુબઈ દ્વારા ગયો હતો. આપને જણાવી દઈએ કે આગળ ફૈઝલે આ અંગે જણાવતા કહ્યું કે અમારો પરિચય થયો અને બાદમાં અમે એક જ ટ્રેનમાં ઇવાનો પહોંચ્યા અને અહીં એક જ હોસ્ટેલમાં રહેવા લાગ્યા. અમારા વિચારોમાં ઘણું સામ્ય છે. યુદ્ધની સ્થિતિમાં પણ ફ્લાઇટ જતી કરવાના નિર્ણય વિશે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ફૈઝલનું કહેવું છે કે મારા મગજમાં એક જ વિચાર આવ્યો એ ટાઈમે કે જ્યારે સારા સમયમાં દોસ્ત છે તો ખરાબ સમયમાં પણ કેમ નહીં, ખરાબ સમયમાં પણ મારે પોતાના મિત્રનો સાથ ન છોડવો જોઈએ. કમલની ટિકિટ બુક ન હતી થઈ શકી, તેથી મેં પણ મિત્રને છોડીને જવાનું યોગ્ય ન માન્યું, તેમ ફૈઝલે મીડિયા સાથેની આ વાતચીત દરમિયાન જણાવ્યું. દર્શક મિત્રો, આ અંગે તેઓના પરિવારનું શું કહેવું છે તેની પર જો એક નજર કરીએ ને તો ફૈઝલના માતાએ બીબીસીને જણાવ્યું કે દીકરાની ફ્લાઇટ 23 ફેબ્રુઆરીએ હતી, પરંતુ અચાનક જ એની ફ્લાઇટ જતી કરવાના નિર્ણયથી અમે બધા ચોંકી ઉઠ્યા હતા. સાચું કહું તો હું દીકરાની સુરક્ષા બાબતે ખૂબ જ ચિંતાતુર હતી અને આવા સમયમાં એના આ નિર્ણયને બિલકુલ યોગ્ય ન ગણ્યો હતો, ન લાગ્યો આ નિર્ણય તેનો યોગ્ય છે એવું. પરંતુ ફૈઝલે જ્યારે કમલ વિશે જણાવ્યું ત્યારે અમને લાગ્યું કે કદાચ એણે બરાબર જ કર્યું છે. હવે અમારી દુઆઓમાં બંને બાળકોનો સમાવેશ થઈ ગયો છે.
दर्शक मित्रों आपने जणावी દઈએ કે આ મિત્રોએ એકબીજાનો હાથ પકડીને પાર કરી સરહદ. જી હા દર્શક મિત્રો, પેઝલે મીડિયાને આ અંગે જણાવ્યું કે એમણે ગયા શનિવારની સવારે 11 વાગે ઇવાનો છોડ્યું હતું. તેમણે બસ દ્વારા રોમાનિયાની બોર્ડરથી અંદાજે 10 કિલોમીટર દૂર ઉતારી દેવાયા હતા. ત્યાંથી તેમણે ચાલતા જઈને બોર્ડર ક્રોસ કરવાની હતી. બોર્ડર ક્રોસ કરવાનું આસાન ન હતું, ખૂબ જ ભીડ હતી, બધાને ખાલી પોતાની જ પડી હતી. ધક્કા મુક્કી વચ્ચે પણ ધીરે ધીરે તેઓ આગળ વધતા ગયા અને શરણાર્થી શિબિર રોમાનિયામાં પહોંચી ગયા, જ્યાં ફ્લાઇટની તેઓ રાહ જોઈ રહ્યા છે. વિજયને ખબરો સાથે કરી મળીશું. ધન્યવાદ.